તો સોસાયટીમાંથી માંથી રોડ નીકળતા લોકો વિરોધ પર ઉતર્યા બસો મકાનોના ના રહીશોની વોટિંગ બહિષ્કારની ચીમકી તો મતદાન બહિષ્કારની બહિષ્કાર ઉચ્ચારવામાં આવી મહિલાઓ દ્વારા થાળી બગાડી અને વિરોધ કરવામાં આવ્યો તો સુરતના પુરા ગામની અમી પાર્ક સોસાયટીની આ ઘટના સામે આવી છે સોસાયટીમાંથી માંથી રોડ નીકળતા વિરોધ કરવામાં આવ્યો છે બસો મકાનોના ના રહીશોની વોટિંગ બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી મહિલાઓ દ્વારા થાળી વગાડી અને વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સુરતના પૂર્ણા ગામની અમી પાર્ક સોસાયટીમાં વિરોધ કરવામાં આવ્યો છે તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

તો કયા કયા કઈ સરકારનો ન્યાય ન્યાય છે છે અમને એક જ જોઈએ કે અમારે અહીં રોડ નથી પડવા દેવો અમારું કારણ છે કે સોસાયટીમાંથી અમારે બસો મકાનની સોસાયટી અમારા બાળકો ક્યાં રમશે અમારી ગાડીઓ ક્યાં મુકાશે અને ઇમરજન્સીમાં માં ક્યારે કોઈ માણસને તકલીફ પડશે તો રોડ પડવાથી શું અહીંયા એમ્બ્યુલન્સ આવી શકશે અને બે હજાર ઓગણીસ પછી એક કોર્પોરેટરના કહેવાથી આ રોડ બંધાયેલો છે બે હજાર ઓગણીસ પહેલાં સરકાર ક્યાં ગઈ હતી કેમ તમને કોઈ પૈસા ખવડાવે ત્યાં તમે સરકાર ત્યાં નમે છે અમારી સોસાયટી એકદમ મધ્યમ વર્ગની સોસાયટી છે કે જેથી અમારી અમારી માંગ કેવા અમારે ક્યાં જવું કઈ સરકાર પાસે જવું અમને એક ન્યાય આપો કે અમે કોની પાસે જઈએ તો અમારી આ જરૂરિયાત પૂરી થાય

આપ ખાસ કરીને અમારા છોકરાઓ અમારી નાની સોસાયટીમાં બધાયને જોઈ તો ખરા ને વાહન મૂકવા છોકરાઓને રમવા પેલા પાંત્રીસ વર્ષથી રોડ સોસાયટી બંધાણી ત્યારે રોડ નતો નીકળ્યો અને અત્યારે બે હાજર ઓગણીસ માં નીકળ્યો કેમ તમને પૈસા ખવડાવે એટલે તમને પૈસા ખવડાવે એટલે તમે અત્યારે રસ્તો માંગો છો પેલા ક્યાં ગયા તા આ વિસ્તારમાં ખાસ કરીને આપ જણાવ આપ કોર્પોરેટરની વાત કરી રહ્યા હતા આ વિસ્તારમાં કોર્પોરેટર આવ્યા હતા તેને શું કહેવા માંગો કોર્પોરેટરના કહેવાથી અમારે તો કશો ફાયદો નથી થયો કેમ કે કોર્પોરેટર પૈસા ખાય છે સરકાર પૈસા ખાય છે બધા પૈસાના જ ભૂખ્યા છે અત્યારે તો એટલે અમે કોઈને પૈસા ખવરાવી શકતા નથી ને અમારે અહીંયા રોડ નથી નીકળવા દે અમને ખાલી એટલું કયો કે અમે કોની પાસે જઈએ તો અમારી આ રજૂઆત અમે કરી શકીએ ક્યારે કોઈને રજૂઆત કરી છે અમે ઘણાને કરી શકીએ પણ અમને કોઈ જવાબ જ નથી મળતો

પછી તો જે પ્રકારે ઇલેક્શન આવી રહ્યા છે ને તે દરમિયાન જ આ લોકો વિરોધ પર ઉતર્યા છે અને ખાસ કરીને સોસાયટીની અંદર જે રોડ પસાર થઈ રહ્યો છે તેને લઈને ખાસ કરીને જે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે તેમના પર પણ આક્ષેપો થઈ રહ્યા છે કે તેમના કહેવાથી રોડ બન્યો છે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર આખો જે મામલો ઊભો થયો છે તે રોડ બનાવવા માટે થયો છે અને કહી શકાય કે જે પ્રકારે આ બસો જેટલા મકાનો સોસાયટીમાં છે તેમણે પણ આ જો રોડ નીકળશે તો મતદાન કરવાનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે છે અગાઉ રજૂઆત અનેકો કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન કેસી વઘાશે સાથે દિવેશ પરમાર મંતવ્ય ન્યૂઝ સુરત